રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. રાજસ્થાન તરફથી ઓફશોર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટરે પહોંચી. સરદાર સરોવર નર્મદા ડેમ 90% ભરાયો. ઉપરવાસમાંથી પાણીની આવક 1,41,131 ક્યુસેક. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખુલ્લા. નર્મદા નદીમાં 2,01,831 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અરવલ્લીના વાત્રક ડેમમાં નર્મદા કેનાલનું પાણી છોડાયું. નર્મદાની મુખ્ય કેનાલમાંથી 50 ક્યુસેક પાણી ડેમમાં પાઇપલાઇન દ્વારા શરૂ કરાયું. ડેમમાં પાણીનો જથ્થો નહીવત હોવાથી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. અઠવા લાઇન્સ, રિંગરોડ, કતારગામ, પીપલોદ, ઉધના, પાંડેસરા, વરાછા, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. પટનામાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. કંગન ઘાટ અને મહાવીર ઘાટના દ્રશ્યો સામે આવ્યા. કાંઠા કિનારાના રસ્તાઓ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા. રાજકોટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયો. લાંચ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ મારુને આપી હતી ચેતવણી. અનિલ મારુએ સુધરવાના બદલે લાંચીઓ વહીવટ શરૂ કર્યો. અનિલ મારુના વતન કુકમા ગામે પણ એસીબીની કાર્યવાહી. 2 વર્ષ અગાઉ મારુના સરપંચ ભાભી લાંચ લેતા ઝડપાયા હતા. અગાઉ મારુના ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા. મહેસાણાના સતલાસણાની મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ. નાયક મામલતદાર રાકેશ ચૌધરી સહિત વચેટીઓ લાંચ લેતા ઝડપાયો. મામલતદારે અરજદાર પાસે જમીનની કામગીરી માટે લાંચ માંગી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. સ્વતંત્રતા પર્વના કાર્યક્રમોને લઈને મળશે બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ પર થશે ચર્ચા. પાક નુકસાની સંદર્ભે ચાલી રહેલા સર્વે પર થશે સમીક્ષા. નર્મદામાં 2 યુવકોના મોત બાદ રાજનીતિ તેજ. આજે આપ દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. જોકે તે પહેલા જ પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને કરાયા નજર કેદ. નર્મદા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો. સુરતમાં નકલી કોસ્મેટિક બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ઓનલાઈન કોસ્મેટિક ચીજવસ્તુઓનું કરતા હતા વેચાણ. શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 9 નમૂના લેવાયા. 23,70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અમદાવાદમાં પડતા ભૂવાને લઈને વિપક્ષનો આરોપ. શહેજાદ ખાન પઠાણે કહ્યું, વર્ષોથી જ એક કંપની RKCને અપાય છે કોન્ટ્રાક્ટ. ભૂવા રિપેર કરવા 4 વર્ષમાં 48 કરોડ ખર્ચાયા. 1,000 કરોડનું બજેટ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર. ભૂતિયા શિક્ષકના સંદેશ ન્યૂઝ અહેવાલની અસર. સુરેન્દ્રનગર જિલ્લાના 3 શિક્ષકોને હાજર થવા ફરમાન. નોટિસ આપી 10 દિવસમાં હાજર થવા ફરમાન. ખારા ઘોડાના શિક્ષક રાની બારોટ 2 વર્ષથી ગેરહાજર. માફ કરશો, રીના બારોટને અગાઉ 6 વખત નોટિસ ફટકારાઈ હતી. રીના બારોટે 6 નોટિસનો જવાબ પણ ના આપ્યો હતો. અને જે અન્ય 2 શિક્ષકો છે, જે માધ્યમિક શાળાના છે, તે પણ કેટલાય મહિનાથી ગેરહાજર છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભૂતિયા શિક્ષકોની મંગાવાઈ માહિતી. અમદાવાદ જિલ્લામાં 7 શિક્ષક 9 મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર. 7 શિક્ષક વિદેશ ગયા હોવાની માહિતી સામે આવી. અમદાવાદ શહેર જિલ્લાના 11 શિક્ષકો વિદેશમાં છે. 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર છે. 2 શિક્ષકોના રાજીનામા અંગે થઈ રહી છે કાર્યવાહી. ભૂતિયા શિક્ષકો અંગે શિક્ષણ મંત્રીની બેઠક યોજાઈ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાનું નિવેદન. 17 જિલ્લામાં 31 શિક્ષક મંજૂરી વગર વિદેશ ગયા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું, એક પણ શિક્ષકને છોડવામાં નહીં આવે. ખોટી રીતે પગાર લીધો હશે તો વસૂલાત કરાશે. શિક્ષકો સામે કાયદેસરના પગલાં લેવાશે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફેમ વર્કિંગ 2024 જાહેર થતાં સામે આવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગમાં ગુજરાત ઘણું પાછળ. NIRFના રેન્કિંગમાં ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી. ઓવરઓલ ગ્રેડમાં ગુજરાત યુનિવર્સિટી 94મા ક્રમે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. અમદાવાદમાં હર ઘર તિરંગા યાત્રાનો કરાવશે પ્રારંભ. વિરાટનગરમાં AMC દ્વારા કાર્યક્રમનું આયોજન. CM ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફરલો મળ્યા છે. 21 દિવસની છૂટ મળતા મંગળવારે હરિયાણાની સુનારિયા જેલમાંથી બહાર આવ્યા. યુપીના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફરલોનો સમયગાળો વિતાવશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન કિર્બીનું નિવેદન. બાઇડેને તાજેતરમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલીના નેતાઓ સાથે વાત કરી પશ્ચિમ એશિયાના વધતા સંઘર્ષના સંભવિત જોખમ અંગે ચર્ચા કરી. તો બાંગ્લાદેશમાં તોફાની ટોળાએ 1971ના શહીદ સ્મારકને પણ છોડ્યું નથી. મુઝિબનગરના શહીદ સ્મારકમાં સૈનિકોની પ્રતિમાઓ તોડી શશી થરૂરે તોડફોડને અક્ષમ્ય ગણાવતા કહ્યું આ પ્રકારની અરાજકતાને ક્યારે માફ કરી ન શકાય. શશી થરૂરે લખ્યું ભારત વિરોધી તત્વોએ શહીદ સ્મારકની પ્રતિમાઓ તોડી. વિરોધ કરનારા તત્વોનો એજન્ડા હવે સ્પષ્ટ છે. દરેક ધર્મના લોકોના રક્ષણ માટે થરૂરની મોહમ્મદ યુનુસને અપીલ. સુરતના દેવડી રોડ પર સનકી પ્રેમીએ યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી. રાહદારી યુવકે સનકી પ્રેમીના ચુંગાલમાંથી યુવતીને છોડાવી પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી અને યુવતીને બચાવનાર યુવકનું સન્માન કર્યું.